યુનિવર્સિટીને કોમન એક્ટમાં સમાવવાનો મામલો. વિદ્યાર્થીઓ દ્વારા ફાઇટ ફોર MSU ગ્રુપ બનાવી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. વાઇસ ચાન્સેલર હાય હાયના સૂત્રોચ્યાર કરવામાં આવ્યા. વાઇસ ચાન્સેલર તાનાશાહી કરતા હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. યુનિવર્સિટી કોમન એક્ટથી પ્રવેશમાં પરેશાની થતી હોવાનો દાવો. ખાનગી યુનિવર્સિટીને ફાયદો કરાયાનો વાલીઓનો આરોપ છે. અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે, સીધા એમની પાસે જઈશું. રવિ, MS યુનિવર્સિટીમાં વારંવાર વિવાદો થતા હોય છે અને હવે કોમન યુનિવર્સિટી કોમન એક્ટ જે લાવવામાં આવ્યો તેને લઈને પણ એક રીતે વિરોધ અને નારાજગી જોવા મળી રહી છે. શું કહેવું છે તેમનું, તમારી પાછળ શું ચાલી રહ્યું છે? બિલકુલ અનિધિ, વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો કે MS યુનિવર્સિટીમાં જે કોમન એક્ટ આવ્યા બાદ જે જીકાસ પોર્ટલ પર કહી શકાય કે જે કોમન એડમિશન થયા તેમાં જે વડોદરાના વિદ્યાર્થીઓને અન્યાય થયો ને ત્યારે પૂર્વ વિદ્યાર્થીઓ, અત્યારે વિદ્યાર્થી સંગઠનો અને જે સેનેટ સિન્ડિકેટ પૂર્વ સભ્યો છે તેઓ અહીં રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. અત્યારે MS યુનિવર્સિટીના જે રજિસ્ટ્રાર છે તેઓ આવેદનપત્ર લેવા માટે આવ્યા છે. આ તમામ લોકોની માંગણી છે કે વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવને અહીંયા બોલાવવામાં આવે. જે રીતના ખૂબ મોટી સંખ્યામાં અહીંયા વિદ્યાર્થીઓ આવવાના છે તેને લઈને પોલીસ તો પણ ચુસ્ત બંદોબસ્ત તમે જોઈ શકો છો કે કઈ રીતના અહીંયા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જે પોલીસના જે અધિકારીઓ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. ચુસ્ત બંદોબસ્ત અહીંયા જોવા મળી રહ્યો છે. લોકો VCના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. VCને જે છે આપ જોઈ શકો છો કઈ રીતના આ તમામ જે પ્લેકાર્ડ બેનર છે તે દર્શાવી રહ્યા છે. MS યુનિવર્સિટી ઇતિહાસનો કાળો દિવસ, MS સુકા મોસમ સુખા હે, વાઇસ ચાન્સેલર ભૂખા હે, આવા તમામ જે નારા છે તે તેમણે સ્લોગન છે તે લખ્યા છે અને વિરોધ પણ કરવામાં આવી રહ્યા છે. જે મહારાજજી છે તેઓ પણ અહીંયા વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. એમની સાથેની વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો? તમામ વિદ્યાર્થીઓ આપ જે છો, વડોદરાના અગ્રણીઓ છો, અહીંયા ભેગા થયા છો, કઈ રીતના વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે? વડોદરા શહેરના દરેક ઘરમાંથી 2-3 વ્યક્તિ યુનિવર્સિટીના લાભાર્થી છે. અમારી માતૃસંસ્થા છે, અમે ભણ્યા, મોજા થયા, લડ્યા અહીંયા ઘડી. આજે એ યુનિવર્સિટીની સ્વાયત્તા છીનવાઈ ગઈ. વડોદરાના લોકલ વિદ્યાર્થીઓ માટે બનેલી યુનિવર્સિટીમાં બહારનાને એડમિશન આપવામાં આવે, એટલે કે ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો, એ પરિસ્થિતિ ઊભી થઈ. એટલા માટે આજે સમગ્રતઃ જૂના વિદ્યાર્થીઓ સહિત દરેક વાલી અને આજના વિદ્યાર્થીઓ રોડ પર આવ્યા છે અને યુનિવર્સિટીની સ્વાયત્તા પાછી લાવવા સાથે દરેકને લાભ મળે લોકલને, એ ગણતરીને લઈને એ કરો યા મરોના રસ્તેથી આગળ વધીએ. કરો યા મરોના રસ્તે આગળ વધી રહ્યા છે અને હાલમાં વાઇસ ચાન્સેલર નથી પણ રજિસ્ટ્રાર જે છે તે અહીંયા આવે છે. રજિસ્ટ્રાર જે છે તે રજૂઆત સાંભળી રહ્યા છે. આપણે રજિસ્ટ્રારને સાથે વાત કરવાનો પ્રયાસ પણ કરીશું. આપ જોઈ શકો છો કઈ રીતના અહીંયા જે પૂર્વ સેનેટ સિન્ડિકેટ સભ્યો છે તેઓ અહીંયા રજિસ્ટ્રારને રજૂઆત કરી રહ્યા છે, માંગણી કરી રહ્યા છે કે એડમિશન જે ઓછા મળ્યા છે વડોદરાના વિદ્યાર્થીઓને તે એડમિશન મળવા જોઈએ, એડમિશનનો કોટો વધારવો જોઈએ તેવી માંગણી અહીંયા કરવામાં આવી રહી છે. રજિસ્ટ્રાર સાહેબ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરાની અંદર અત્યારે એડમિશન પ્રક્રિયા ચાલુ રહી છે. તેના સંદર્ભે સિવિલ સિટીઝન્સ વડોદરામાંથી આજે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે રિપ્રેઝન્ટેશન લઈને આવ્યા છે. મુખ્ય મુદ્દો એ છે કે વડોદરાના વિદ્યાર્થીઓ ને MS યુનિવર્સિટીની અંદર એડમિશનમાં પ્રાધાન્ય મળે. કોઈ આ વખતે રિઝલ્ટ ઘણું ઊંચું હોવાના કારણે થઈને મેરિટ ઘણું ઊંચું ગયું છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી જાય એવી પોસિબિલિટીને ધ્યાનમાં રાખી અને સિવિલ સિટીઝન્સ, પૂર્વ સિન્ડિકેટ મેમ્બર્સ, પૂર્વ સેનેટ મેમ્બર્સ, વિદ્યાર્થી મિત્રો, એમના પેરેન્ટ્સ સૌ આજે અહીંયા આગળ રિપ્રેઝન્ટેશન કરવા માટે આવ્યા છે. તેમની લાગણી એ છે કે વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મળી રહે અને વિદ્યાર્થીના વિદ્યાર્થીએ બહાર ક્યાંય ન જવું પડે તે મુખ્ય ચિંતાને લઈ અને આજે અહીંયા આગળ રિપ્રેઝન્ટેશન કરવા માટે આવ્યા છે. સર તમે શું હવે કેમ કે તમને આવેદન તો આપી દીધું, રજૂઆત?
બિલકુલ રવિ, આભાર પૂરી માહિતી માટે. તો હવે જોવાનું રહેશે કે આ મામલે શું કોઈ અલગ નિર્ણય લેવામાં આવે છે કે કેમ, કેમકે વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અને આ સાથે અત્યારના સમાચારમાં બસ આટલું. પડી પણ અપડેટ માટે આપ જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.